નમસ્કાર, નેશન પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરામાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ભાજપના યુવા કાર્યકરની હત્યાના ત્રણ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પાર્થ પરેખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી છે. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામે પાર્થ બાબુલ પરેખ અને તેના બે સાગરીતો સાહિલ અજમેરી તથા વિકાસ લુહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અને હોકીથી હુમલો કર્યો હતો. આરોપીઓ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી 23 જેટલા ફટકા મારતા સચિનનું મોત થયું હતું. આ ઘટનાના થોડા દિવસ પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરેખ સાથે ઝઘડો થયો હતો, જે બાદ આ હત્યાની ઘટના બની હતી. જુલાઈ 2023થી પાર્થ પરેખ, સાહિલ અજમેરી અને વિકાસ લુહાણા કેસમાં જેલમાં છે. આ દરમિયાન પાર્થે રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં અપીલ અરજી કરી હતી, જે નામંજૂર થતાં તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ તેની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.